નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ સેજલબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં પ્રાઇમરી સેક્શનની અંદર સ્ટાન્ડર્ડ 4th માં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 15 માર્કેટ ટુ હોમ, બરાબર, આ ચેપ્ટરની અંદર જોઈશું. લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે ચેપ્ટર નંબર 14ની અંદર આપણે શું જોયું હતું, ખેતર માટે કે ફિલ્ડ્સમાં કેવી રીતે વેજીટેબલ્સ થાય છે અને માર્કેટ સુધી જાય છે, બરાબર. હવે અહીંયા આપણે માર્કેટ થી આપણા ઘર સુધી કેવી રીતે આવે છે એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ઓકે, તો તેમાં આવતી કેટલીક ટર્મિનોલોજી આપણે જોઈશું કે જે એના રિલેટેડ છે, ક્વેશ્ચન આન્સરમાં પણ આવે છે એટલા માટે. ઓકે, તો વેજીટેબલ સેલર એટલે કાચિયો આપણે એને કહીએ છીએ, બરાબર, કે જે અલગ અલગ પ્રકારની શાકભાજી લઈને આપણા ઘર સુધી પહોંચાડે છે એને આપણે શું કહીશું, વેજીટેબલ સેલર. ઓકે, ત્યાર પછી છે સીઝન. સીઝન એટલે કે ઋતુ. ત્યાર પછી કેટલીક વેજીટેબલ્સ અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર હોય છે, તો કેટલીક વેજીટેબલ્સ ક્યાં હોય છે, ક્રીપર ઉપર, તો કેટલીક અંડરગ્રાઉન્ડ હોય છે. ચાલો, તો આપણે જોઈએ પહેલા, તો ક્રીપર્સ ની ઉપર એટલે કે વેલા ઉપર કઈ કઈ શાકભાજીઓ આપણને જોવા મળે છે, તો ક્રીપર્સ ની ઉપર આપણને બ્રોડ બીન્સ એટલે કે પાપડી, બીટલ ગર્ડ્સ, ગર્ડ્સ, બરાબર, આવી જે છે ક્યુકમ્બર, આવી જે છે આપણને ક્યાં જોવા મળે છે, ક્રીપર્સ ઉપર. ત્યાર પછી બ્રિંજલ, ટોમેટો, રેડિશ ફિંગર્સ, ચીલી છે, આવા જે વેજીટેબલ્સ છે આપણને ક્યાં જોવા મળે, પ્લાન્ટ્સ પર. અને સ્વીટ પોટેટો, પોટેટો, રેડિશ, કેરટ, આવું બધું જે વેજીટેબલ્સ છે આપણને અંડરગ્રાઉન્ડ જોવા મળે છે, એટલે કે જમીનની અંદર થાય છે. ઓકે, આવી બધી વેજીટેબલ્સ ને માર્કેટથી હેન્ડકાર્ટમાં મૂકીને વેજીટેબલ સેલર જે હોય છે તે આપણા ઘર સુધી આવે છે. એમાં આવતા પોઈન્ટ જોઈએ તો એ પાર્ટની અંદર વૈશાલીની સ્ટોરી છે, કારણ કે વૈશાલીના જે ફાધર હોય છે એ વેજીટેબલ સેલરનું કામ કરતા હોય છે, બરાબર. તેમના માર્કેટ જઈને તેઓ શાકભાજી લાવે છે, બરાબર, ટ્રક, ટેમ્પો, વોટ એવર કોઈ બી વ્હીકલ્સ ની જઈને તેઓ શાકભાજી લાવે છે. ત્યાર પછી લગભગ 7 વાગે તેઓ ઘરે આવે છે, અને 7 વાગે ઘરે આવે એટલે ફટાફટ પહેલો એ લોકોનું કામ શું હોય છે, વેજીટેબલ્સ ને એરેન્જ કરવાનું, હેન્ડ કાર્ટ ની અંદર એ ગોઠવવાનું હોય છે, બરાબર. એના મમ્મી વૈશાલી પોતે અને એના બ્રધર એ બી શું કરે છે, એમાં એમને હેલ્પ કરશે. વૈશાલી પોતે પણ તમારે જેમ અભ્યાસ કરે જ છે, બરાબર. એનો સ્કૂલનો ટાઈમ હોય છે 7:30, 7:30 વાગે એ પણ સ્કૂલે જાય છે, બરાબર. તો આપણે પણ આપણી ફેમિલીમાં તો મદદ કરી રહી છે વૈશાલીની જેમ, બરાબર. વૈશાલી તો વહેલી ઉઠી અને એનો અભ્યાસ પણ કરે છે અને આમાં પણ મદદ કરે છે. એનો ભાઈ પણ પોતે એવું અભ્યાસની સાથે એ પણ મદદ કરતો હોય છે, બરાબર. તો 7 વાગે તેઓ ઘરે આવે છે અને ફટાફટ અલગ અલગ બાસ્કેટ્સ ની અંદર વેજીટેબલ્સ અલગ અલગ ગોઠવવામાં આવે છે. અને આગલા દિવસે પોસિબલ નથી કે એક જ દિવસે બધું શાકભાજી સેલિંગ થઈ પણ જાય, અમુક શાકભાજી રહેતું પણ હોય, તો શું કરે છે, એને કોથળા શેક જે હોય છે કોથળો, એને ભીના કોથળો ઉપર ઢાંકી દેવામાં ટાંકી રાખેલી શાકભાજી તો સારું હોય છે, પણ બીજે દિવસે એની ઉપર સ્પ્રિંકલ વોટર, પાણીનો છંટકાવ કરીને એને પણ સેલિંગ માટે અલગ મૂકવામાં આવે છે, જેથી કરીને એ જે વેચાઈ જાય તેની પછી તાજી શાકભાજી પણ વેચાય. આ પ્રમાણે તેઓ પોતે વેજીટેબલ્સ ની એરેન્જમેન્ટ કરતા હોય છે, બરાબર. ત્યાર પછી છે વૈશાલી ઓન સ્પ્રિંકલ ઓન ધ વેજીટેબલ્સ. વેજીટેબલ્સ ની અંદર અમુક અમુક સીઝન ની અંદર શું કરવામાં આવે છે, વોટર સ્પ્રિંકલ કરવામાં આવે છે, વારંવાર કરવામાં આવે છે, વિન્ટર ની અંદર ને સમર ની અંદર, બરાબર. સમર માં ખૂબ તડકો પડે એટલે શાકભાજી શું થઈ જાય છે, કરમાઈ જાય છે, સંકોચાઈ જાય છે, બગડી જાય છે, તેની ઉપર વોટર સ્પ્રિંકલ કરવાથી શું રહે છે, તાજી રહે છે, ફ્રેશ રહે છે, એટલે કે જે ખરીદનાર વ્યક્તિ હોય છે, પર્સન હોય છે, એ ઝડપથી એને ખરીદી પી શકે છે અને એને ગમે તેવી હોય છે, બરાબર. લાસ્ટ જોઈશું રો વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સ કઈ છે, અમુક વેજીટેબલ્સ ને આપણે કાચી ખાઈ શકીએ છીએ, તો અમુક વેજીટેબલ્સ ને આપણે કૂક કરીને ખાઈ શકીએ છીએ, બરાબર. એમાં કેરેટ્સ, રેડિશ, ટોમેટોઝ, કેબેજ, ઓનિયન, આવી જે વેજીટેબલ્સ હોય છે એ કેવી હોય છે, રો વેજીટેબલ્સ, કે જેને આપણે સેલ્સ તરીકે કાચી પણ ખાઈ શકીએ છીએ,
બરાબર. અને અમુક વેજીટેબલ્સ એવા બ્રિંજલ ઓનિયન્સ હોય છે, ત્યાર પછી લેડી ફિંગર હોય છે, આવા જે વેજીટેબલ્સ હોય છે એને આપણે કુક કરીને ખાઈ શકીએ છીએ. હા, જે સલાડમાં યુઝ થાય છે એને જ પણ આપણે કુક પણ કરી શકીએ છીએ, બરાબર. અને આપણા હેલ્થ માટે સૌથી જરૂરી છે આ ગ્રીન વેજીટેબલ્સ, જે આપણે ખૂબ જ ઉપયોગી પણ હોય છે, બરાબર. તો આપણે આવા વેજીટેબલ્સ ને આપણે ખૂબ જ આપણે વેજીટેબલ્સ ને માર્કેટથી ઘર તો લાવીએ છીએ, પણ ઘરે લાવ્યા બાદ એને શું કરીએ છીએ, સારી રીતે સાફ કરીએ છીએ, ધોઈએ છીએ, સમારીએ છીએ, કટિંગ કરીએ છીએ અને ત્યાર પછી એને આપણે કુકિંગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આ પ્રમાણે આપણે વેજીટેબલ્સ ને સારી રીતે યુઝ કરી શકીએ છીએ. અને આ ચેપ્ટર દ્વારા તમને વેજીટેબલ્સ વિશે સારી એવી ઉપયોગી માહિતી મળી ગઈ હશે. અને આપણે આપણા પેરેન્ટ્સ પાસેથી કે જો ખબર ના હોય તો આપણા પેરેન્ટ્સને ચોક્કસ પૂછીશું કે આ વેજીટેબલ્સને શું કહેવાય, એનો યુઝ શું થાય છે. ઓકે, થેન્ક યુ.